नमस्कार खेडूत मित्रों, किसान सफल परिवार में आप सौ खेडूत मित्रों हार्दिक स्वागत है। खेडूत मित्रों, खेडूत सुखी तो बधा सुखी, आ संदेश साथ अपने दरेक वक्त कोई खेतीवाड़ी नवी माहिती साथ अपने मळता रहेला छे। आज आपने शियाळु पाक नी शुरुआत में कई कई काळजीओ लेवी, कई कई बाबतों थी आपने शुरुआत करी एना विषे बात करवाना छे। अत्यारे चोमासु पाको में એન્ડનો સમયગાળો છે, મતલબ હવે સિઝન લેવાઈ રહી છે, મગફળીની કાપણી થઈ રહી છે, ખળા લેવાય છે, સોયાબીનની પણ અત્યારે કાપણી થવાનો સમય શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, મગફળી અને સોયાબીનની કાપણી થાય એટલે એને સંગ્રહ કરવા માટેની પદ્ધતિઓ વિશે પણ આપણે આના પછીના એક વિડીયોમાં મૂકીશું, પણ ખાસ તો એમાં 8% જેટલો ભેજ હોય અથવા તો એના કરતાં ઓછો હોય એ સમય દરમિયાન આપણે સંગ્રહ કરવાથી લાંબો સમય સુધી આપણે સંગ્રહ કરીશું। સંગ્રહ કરતાં પહેલાં આપણે એનું ગ્રેડિંગ કરીએ, વ્યવસ્થિત સફાઈ થયા પછી વર્ગ પાડીએ કે એ ગ્રેડ, બી ગ્રેડ, સી ગ્રેડ, ને પ્રમાણે પેકિંગ કરી અને રાખશું તો લાંબો સમય સુધી આપણને એ સાચવવામાં સરળ પડશે અને જ્યારે વેચવા માટે તમે જશો તો એના પૂરતા ભાવ મળી રહેશે। જે ખેડૂત મિત્રો અત્યારે શિયાળુ પાકોની શરૂઆત થઈ ગઈ છે, વાવણીની શરૂઆત કરી રહ્યા છે, ચણા હોય, જીરું હોય, ઘઉં હોય, કલોંજી હોય, જે પણ પાકો આપણા શિયાળુ મુખ્ય પાકો છે એનું વાવેતર કરતા હોય, તો વાવતી વખતે આપણે જે અત્યારે ચોમાસામાં ફૂગના પ્રશ્નો જોવા મળેલા, મગફળીના પાકમાં સફેદ ફૂગ છે, ક્યાંક સુકારો છે, કાળી ફૂગના પણ પેલા જોવા મળેલા, તો જે ચોમાસુ પાક દરમિયાન આપણને ફૂગને જે ફેસ કરવી પડી છે, મતલબ એની સામે આપણે નિયંત્રણ કરવાના પગલાં લેવા પડ્યા છે, તો અત્યારે શિયાળુ પાકો જેમાં વાવો છો તો જે ચોમાસુ પાકોમાં ફૂગ હતી એમાં આવવાની સંભાવનાઓ ખરી, તો એના માટે પણ આપણે અત્યારે પાયાના ખાતરો સાથે એનો ઉપયોગ કરી દેવાય અથવા તો આપણે બિયારણને પટ દઈ દેવામાં આવે તો શિયાળુ પાકોમાં ફૂગથી આપણે બચી શકીએ। એમાં ખાસ કરીને આપણે પાયાના જે આપણા દેશી ખાતરો છે, સેન્દ્રિય ખોળ છે, એમની સાથે આપણે ચોમાસુ પાકો દરમિયાન આપણે વાત કરેલી કેઇઝન માઇક્રોબ્સની, જેની અંદર તમામ ફૂગને મારવાની જે છે એ લાયકાત ધરાવે છે, કારણ કે એ તમામ જે આપણી જૈવિક ફૂગો છે, મિત્ર ફૂગ છે, એનું સંમિશ્રિત કન્ટેન છે, એની અંદર સ્યુડોમોનાસ છે, ટ્રાયપોડરમાં વિરડી છે, એ સિવાય માઇક્રોરાઇઝા છે, અને જે એસ્પરજિલસને પણ મારવાની ક્ષમતા ધરાવતી ફૂગો છે, એટલે બધા જ પ્રકારની ફૂગો છે એને નિયંત્રણ કરે છે। એનું જે માપ છે એકર દીઠ 5 કિલો છે, અને એની સાથે આપણે એગ્રી રીચની પણ વાત કરેલી હતી, તો એગ્રી રીચ છે એ સીવીડ્સ અને એના એક્સ્ટ્રેક્ટમાંથી બનાવેલ છે, અને જે પાકને પોષણ પૂરું પાડવા માટે, પાકને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એના કન્ટેન્ટમાંથી આખું બનાવેલું છે, જે 1 એકર દીઠ એટલે 1.5 વીઘા દીઠ એને 8 થી 10 કિલો વાપરવાની રેકમેન્ડેશન છે, બધા જ પાકમાં, બધી જ ઋતુના પાકમાં વાપરી શકાય છે। તો આ બે વસ્તુનો જો તમે ઉપયોગ કરવામાં આવે તો આપણો જે શિયાળુ પાક છે એ તંદુરસ્ત, સારા ઉગાવા સાથે અને વધારે ગુણવત્તાવાળો પાક થાય અને આપણા પાકને ફૂગજન્ય રોગોથી બચાવી શકાય। આ આપણે જે કઈ વિસ્તારમાં આપણે પદ્ધતિથી કરતા હોય એમાં કરી શકાય। હા, આમાં આપણે જીવામૃત વાપરી શકાય, ઘનજીવામૃત વાપરી શકાય, જો તમે આનો પ્રયોગ કરશો તો વધારે ઇફેક્ટિવ છે, એમાં કોઈ ખર્ચ પણ નથી, અને જે ફૂગ માટે આપણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મિત્રો માટે કહીએ છીએ કે આંકડાનું દ્રાવણ બનાવે બોળો, એટલે અત્યારે તમે વાવણીની શરૂઆતમાં જો તમે બનાવી રાખો 1 બેરલમાં 200 લિટર પાણીમાં 25 થી 30 કિલો જેટલો આંકડાના છે, 2 થી 3 ઇંચના ટુકડા કરવામાં આવે, આંકડો હોય, એની દાળી હોય, પાન હોય, બધા જ, અને એને રાખી મૂકવાનું, સવારે અને સાંજે હલાવવાનું, એને 20 થી 25 દિવસે દ્રાવણ તૈયાર થઈ જાય, મતલબ ઉગીને જ્યારે આપણો પાક પૂરો થાય ત્યારે આપણે એને 1.5 વીઘા દીઠ 1 ટીપનું 200 લિટર પાણી છે એને આપી દેવાનું રહેશે। આ સિવાય આપણે ખાટી છાશ અને ગૌમૂત્રનો પણ પ્રયોગ કરી શકીએ, ખાટી છાશ માટે આપણે તાંબાયુક્ત છાશ છે આગ્રહ રાખીએ છીએ, જેથી કરીને કોપર ઓક્ઝીક્લોરાઇડ એમાં બની જાય, જેથી કરીને આપણે જે બ્લુ કોપર ને એવી દવાઓ છાંટીએ છીએ તો આપણે ઘરે બનાવી શકાય। આ આપણી પાયાની ટ્રીટમેન્ટ છે, આ અત્યારે કરેલું હશે તો આપણને શિયાળુ પાકોમાં ખૂબ જ ઉપયોગી થશે। મિત્રો, શિયાળુ પાકો માટે આપણે અવારનવાર વિડીયો આના પછીના મૂકતા રહેશું, પણ પાયાના ખાતર તરીકે આપણે જો કેઇઝન માઇક્રોબ્સ છે એને દેશી ખાતર સાથે અથવા સેન્દ્રિય ખોળ સાથે ભેળવી આપી દેવામાં આવે ભેજવાળા વાતાવરણમાં, કારણ કે આ બે જૈવિક પ્રોડક્ટની છે, તો આના ઉપયોગથી આપણને ખૂબ જ ફાયદો થશે। ચોમાસુ પાકોમાં ઘણા બધા ખેડૂતોએ વાપર્યું છે, એના બહુ સરસ પરિણામો પણ મળ્યા છે, અને આપણે વિડીયો કિસાન સફરમાં મૂકેલા પણ છે,
कदाच आप जो आ बाबत आ केजन माइक्रोब्स थी अजाण हो अने तमने जाण न होय तो हूँ तमने जे नंबर आपूँ नंबर पर तमे कॉल करीने पूछी शको अने आ अगाउना वीडियो पण जोई शको छो अने कई जगह अवेलेबल छे केवी रीते एने वापरो एनी वधारेनी माहिती पण तमे पूछी शकशो। नंबर लखी लेशो 786-2060-200 बीजो नंबर छे 720-30-41-951 અને કમર્શિયલ ઇન્કવાયરી માટે તમે નંબર લખી લેશો 63-558-48-716 બીજો નંબર છે 97-57-45-971। આપને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે એને શેર કરજો। જો તમને ગમ્યો હોય તો લાઇક કરો અને તમને આ વિશે કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો, અમે તમને જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી।